એટલીસ્ટ 500 ગ્રામ સુધીના વજન સુધીનું આ જગ્યા પર ડ્રેગન ફ્રૂટ આપણને જોવા મળે છે. એટલે 2-4 વર્ષે કન્ટિન્યુઅસ ફેલ ગયા, એને હિસાબે પછી કીધું નવું કંઈક આપણે પોતે લાવે કે તો એને 40-45 દિવસમાં ફળ પાકી જાય. પોતો તૈયાર થયો તો અમને આ ડાળીને આવી રીતે બાંધીને રાખ્યો. હા, બોલ સાથે નમસ્તે ફ્રેન્ડ્સ, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે જોડાયા છે અંબાલાલભાઈ, કે જે આની અગાઉ પણ આપણી સાથે વિડીયોમાં જોડાઈ ચૂક્યા છે. અગાઉનો જે એમનો વિડીયો હતો એ કૃષ્ણ ફ્રૂટ પર આધારિત હતો, કે જે ગુજરાતમાં બહુ ઓછી જગ્યાએ, આમ ઓછી જગ્યા પણ નહીં કહું, જવલ્લેજ જગ્યાએ જોવા મળે છે, કે જે એમણે બહારથી મંગાવીને આ જગ્યા પર ઉછેર કર્યો છે. હવે એમનું જે બીજું ફાર્મ છે એ છે ડ્રેગન ફ્રૂટનું ફાર્મ. તો અંબાલાલભાઈ, એના વિશે અમને થોડીક માહિતી આપો કે કઈ રીતે તમે શરૂઆત કરી, કેટલા ટાઈમથી આ કરો છો અને ફ્યુચરનો શું પ્લાન છે? ડ્રેગન ફ્રૂટને 14 મહિના થયા છે. ઓકે, 14 મહિનાની અંદર આપણે એક પહેલે વર્ષે જ ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. ને પિંક વેરાયટી, જમ્બો વેરાયટીમાં બધા છે. ડ્રેગન ફ્રૂટમાં પણ લગભગ 2 પ્રકારની અલગ અલગ આવતી હશે, કે એકમાં અંદરથી વ્હાઈટ નીકળે છે ને એકમાં રેડ નીકળે. અત્યારે આપણે પાસે જે છે એ બધા પિંક જ છે. તો પિંક અને વ્હાઈટ માં શું ફેર? સ્વાદમાં થોડોક, ટેસ્ટમાં અલગ. અચ્છા, ઓકે ઓકે ઓકે. તો અત્યારે ઓમ કચ્છમાં જોવા જઈએ તો વધારે પડતી ખેતી ડ્રેગન ફ્રૂટની થતી હોય એવું કહી શકાય ખરું? હા, અત્યારે ડ્રેગન ફ્રૂટની ખેતી લગભગ કચ્છની અંદર 15-20% થાય છે ડ્રેગન ફ્રૂટની ખેતી. ઓકે, તો ટૂંકમાં એવું હું સમજી શકું કે મેજોરિટી જેટલું અમારા એ બાજુના વિસ્તારમાં, તમારા અમારા રાજકોટ ને એ બાજુ, કચ્છના જ બધા ડ્રેગન ફ્રૂટ આવતા હોય એવું બની શકે? હા, કચ્છના આવી શકે છે, બીજા તમારે ભાવનગર સાઈડ ને એ બાજુ ત્યાં બી આ રીતની ખેતી થાય. તમે કેટલા વખત થી આ જગ્યા પર ડ્રેગન ફ્રૂટ અને આ વસ્તુ લાવ્યા છો? આપણે આ બે વસ્તુ છે એ 1 વર્ષ જ થયું છે. 1 જ વર્ષ થયું છે? ઓકે. અને 1 વર્ષનો અનુભવ અત્યાર સુધીનો કેવો રહ્યો? અત્યાર સુધીનો અનુભવ 2 વસ્તુ સારામાં સારી છે. ઓકે, ડ્રેગન ફ્રૂટ ભાઈ સારું છે, વરસાદી માહોલની અંદર ભી ફેલ નથી જતું. બરોબર બરોબર. ઓકે, એ રીતે બધી રીતે ડ્રેગન ફ્રૂટ સારું છે અને માર્કેટ પણ સારી છે. ઓકે, બીજો મારો એક પ્રશ્ન અંબાલાલભાઈ એ છે કે અત્યારે લગભગ 1 વીઘાની આજુબાજુ તમારું આ ફાર્મ છે, તો કેટલા રોપા આપણી પાસે ડ્રેગન ફ્રૂટના હશે? આપણે 1.5 વીઘાની અંદર આપણે 2000 પ્લાન્ટ નાખેલા. 2000 પ્લાન્ટ છે? હા. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે સાંભળ્યું એ રીતે 2000 પ્લાન્ટ આ જગ્યા પર છે ડ્રેગન ફ્રૂટના. ખાલી વાતો નહીં કરીએ, તમને બધી વસ્તુ બતાવીશ. અમરલાલભાઈ, હવે અમારા દર્શક મિત્રોને ડ્રેગન ફ્રૂટ પણ બતાવો અને કઈ રીતે એનો ઉછેર થાય છે, કઈ રીતે બધી પ્રોસેસ હોય છે એ પણ થોડુંક સમજાવો. બન્યા રહેજો વિડીયોમાં, બસ જઈએ જ છીએ. ચાલો, આપણે આ ડ્રેગન ફ્રૂટ છે તૈયાર થયેલું છે. ઓકે, બધી વેરાયટી જમ્બો વેરાયટીમાં જ છે. ઓકે, 500-600 ગ્રામ સુધી, 700 ગ્રામ સુધીના એક ફ્રૂટ થાય છે. તો આજે તમે જ્યારે આનો ઉછેર કરતા હોય તો ત્યારે એને તમે પાણી કઈ રીતે પાવ છો, શું બધી વ્યવસ્થા છે એના માટે? પાણી ડ્રીપ ઇરિગેશન તે આપવું પડે છે. ઓકે, ડીપ ઇરિગેશન? હા, ડ્રીપ. તો આજે તમે લાઈન જોવો છો ને, એ લાઈનના માધ્યમથી એને પાણી પહોંચતું હોય છે, કેમ કે આ જગ્યામાં પાણીનું પણ શોર્ટેજ હોય એવું છે. ને પ્લસ એમને જ્યારે પોતો તમે વાવેતર કરેલું હોય ત્યારે એને 8-10 દિવસ એને બાંધવાનું હોતું હોય છે. અચ્છા, જ્યારે આપણે પોતો તૈયાર થયો તો અમને આ ડાળીને આવી રીતે બાંધીને, હા, પોલ સાથે બાંધીને રાખવી પડે કે ઉપર જાય ત્યાં સુધી એમને સપોર્ટ મળતો જાય. બરોબર બરોબર બરોબર. ઓકે, બાકી તો એમનું જે નેચરલ જે છે ઓર્ગેનિક ઉપર જ છે, કોઈ રસાયણ કે આ તે કે આમાં કોઈ પણ પ્રકારનું ઇન્જેક્શન કે કંઈ આવે આવે છે? હા, ખુદ એક દવા છે. દવા છે? હા, ખુદ એક દવા જેવું આપણે કહી શકીએ. તમે જ્યારે આ ડ્રેગન ફ્રૂટ લાવ્યા આ તમારા ફાર્મમાં વાવવા માટે, તો એની પાછળનું કંઈ રીઝન હતું કે ભાઈ આપણે આ વાવવું છે, માંડવી નથી વાવવી, કપાસ નથી વાવવો, આ જ શું કામ એને? એમ રીઝનમાં એક જ હતું કે વરસાદની અંદર આ મારી જે જમીન છે નીચેની, નીચાણવાળી વિસ્તાર હતો, એટલે વરસાદમાં બધે કપાસ છે કે મગફળી છે કે બીજા આંતર પાક છે, વરસાદની અંદર બધા સડી જતા હતા. બરોબર. એટલે 2-4 વર્ષે કન્ટિન્યુઅસ ફેલ ગયા, એને હિસાબે પછી કીધું નવું કંઈક આપણે પોતે લાવે કે પાણીની અંદર શું ઉગે છે. બરોબર.
તો એની હિસાબે આપણે ડ્રેગન ફ્રૂટને ને ડ્રેગન ફ્રૂટનું વાવેતર એ રીતે કરેલું છે કે નીચે બેડ ઉપાડી વાવેતર કરેલું છે કે વરસાદમાં પાણી ભરાય તો એમને નુકસાન ન થાય. બરાબર એ રીતે કરેલું છે. બીજા આંતરપાકમાં તો બધા વરસાદની અંદર સડી જતા હતા ને આની અંદર એકદમ સક્સેસ ગયા છીએ. તો ફ્રેન્ડ્સ તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે આ બધી જગ્યા પર ડ્રેગન ફ્રૂટ આપણને જોવા મળે છે. આ એનું હજી શરૂઆત જ લાગે છે. ઓકે તો ફ્રેન્ડ્સ તમે જે રીતે જોવો છો ને એ રીતે જો આ રીતનું પહેલાં નાનું એવું ફ્લાવર આવે, થોડું મોટું થાય, આ રીતનું પછી ખુલતું જાય છે અને એટ ધ એન્ડ આપણે જોઈએ ત્યારે આવું બને અને લાસ્ટમાં જે પાકેલું ફળ કહીએ એ આ છે પાકેલું ફળ. એટલીસ્ટ 500 ગ્રામ સુધીના વજન સુધીનું આ જગ્યા પર ડ્રેગન ફ્રૂટ આપણને જોવા મળે છે. અમલાલભાઈ મારો એક બીજો પ્રશ્ન છે કે ઘણા લોકો વિડીયો જોતા હશે એને પ્રશ્ન થશે કે એમને પણ આ રીતનું ડ્રેગન ફ્રૂટ ઉછેરવું હોય તો એના માટે તમારી પાસેથી કંઈ વ્યવસ્થા મળી શકે એવી ખરી, કંઈ તમારી પાસે કંઈ હેલ્પ મળી શકે એવું કરવું? ઓકે એમાં આના આપણે પ્લાન્ટ તૈયાર જ છે. પ્લાન્ટ મળી શકે ને જમ્બો વેરાયટી પિંકમાં જ છે બધા. અચ્છા, એટલે સારામાં સારી ક્વોલિટી એ ગ્રેડ ક્વોલિટી. હા, એ ગ્રેડ પોદા છે. હા, ગ્રેડિંગ કરેલા જ બધા પોદા છે. ઓકે, ઓન એન એવરેજ શું પ્રાઇસમાં મળે? ઓન એન લોટમાં માલ જોતો તો 25-30 રૂપિયા પ્લાન્ટ મળી શકે તો એને 40-45 દિવસમાં ફળ પાકી જાય. ઓકે ઓકે, ટૂંકમાં જ્યારે નાનું ફ્લાવર આવે ત્યારથી 30-40 દિવસ સુધીમાં પાકી જાય, કમ્પ્લીટ પાકી જાય. ઓકે, તો ટૂંકમાં આ રીતનું થયું એટલે આને હવે કેટલા દિવસ થાય પાકતા? આને 3-4 દિવસની અંદર આ પાકી જશે, કમ્પ્લીટ થઈ જશે. ફ્લાવરિંગ આવ્યા પછી સમજી લો કે ફૂલ આવ્યા પછી 40-45 દિવસ ની અંદર પરિપક્વ થઈ જાય. વાડીએ તો મને 150 કરીને 100 રૂપિયા સુધી માર્કેટમાં જાય છે. ટૂંકમાં તમારી પાસે 150 ની આજુબાજુ મળતું હોય તો બહાર કાઉન્ટર ઉપર તો 200-250 રૂપિયા મળતું હોય. ફ્રેન્ડ્સ તો આપણા માટે સ્પેશિયલી એક ડ્રેગન ફ્રૂટ લાવવામાં આવ્યું છે, હમણાં જસ્ટ ઉતાર્યું છે અને હવે એને કટ કરી રહ્યા છીએ કેમકે આપણે આજે ડ્રેગન ફ્રૂટ જે પિંક કલરનું છે એ ટેસ્ટ કરવાના છીએ. સમજો કલર અત્યારથી જ બહુ બ્યુટિફુલ દેખાઈ રહ્યો છે અને હવે ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ કરીએ આપણે. અત્યારથી જ મોઢામાં પાણી આવી ગયા છે. કલર જોવો ભાઈ સાહેબ, માય ગોડ, સુપર કલર અને ટેસ્ટી પણ. લોકો કહે છે કે પિંક કલરનું જે હોય છે ને ડ્રેગન ફ્રૂટ એ હંમેશા બહુ જોરદાર ટેસ્ટી હોય છે, ખટુમરું હોય છે. તો ચાલો હવે કોઈપણ પ્રકારના વાક વચન પછી પહેલાં આપણે ટેસ્ટ કરીએ કે કેવો ટેસ્ટ છે આનો. ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી હશે, કંઈક નવું જાણ્યું હશે. ફ્રેન્ડ્સ આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે હમણાં જ જોડાઈ જજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. મળીએ નવા વિડીયોમાં. મહાદેવ હર, જય મહારાજ.